નમસ્કાર મિત્રો, મનીનાના ખાસ ન્યૂઝ બુલેટિન મની ટાઈમમાં તમારું સ્વાગત છે. હું છું દીપાલી. આજના બુલેટિનમાં છે એવી ખબર જેની પડે છે તમારા ખિસ્સા પર સીધી અસર. તો ચાલો શરૂઆત કરીએ. દિવાળી અગાઉના મહિનામાં સોનાની આયાતમાં ધરખમ વધારો થયો છે અને 31 મહિના પહેલાનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતે ઓક્ટોબર મહિનામાં 123 ટન સોનાની આયાત કરી હતી, જેનું મૂલ્ય લગભગ 7.25 અબજ ડોલર થાય છે. ગયા વર્ષના ઓક્ટોબરમાં આપણે 77 ટન સોનું આયાત કર્યું હતું. છેલ્લા 10 વર્ષની સરેરાશ માસિક આયાત 66 ટન છે, પરંતુ ઓક્ટોબરમાં તેના કરતાં લગભગ બમણી આયાત થઈ છે. નવેમ્બરમાં સોનાની આયાત 80 ટન રહેવાનો અંદાજ છે. ગોલ્ડની આયાત વધવાથી ભારતની વેપાર ખાધ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે અને ડોલર મોંઘો હોવાથી ગોલ્ડની આયાતનો ખર્ચ વધી ગયો છે. દિવાળીના તહેવારો અને પછી લગ્નની સીઝનને ધ્યાનમાં રાખીને જ્વેલર્સે ગોલ્ડની આયાત વધારી છે. ખેડૂતો માટે ખુશખબર છે. ગુજરાત સરકારે ખેડૂતોને એક વધારાનું વીજ જોડાણ આપવાની જાહેરાત કરી છે. વરસાદી પાણીનો ઉપયોગ કરીને ખેતી કરવા માટે એક જ સર્વે નંબરના ખેતરમાં એક વીજ કનેક્શન ઉપરાંત વધુ એક વીજ કનેક્શન મળશે. વધારાના વીજ જોડાણનો ઉપયોગ કરીને ખેડૂતો નજીકના તળાવ, નદી, ચેકડેમ, કેનાલ, ખેત તલાવડી જેવા વરસાદી પાણીના સ્ત્રોતમાંથી સિંચાઈનું પાણી ખેંચી શકશે. આથી ભૂગર્ભ જળનો ઉપયોગ પણ ઘટશે અને મોંઘા ભાવનું ડીઝલ ખરીદવાનું ખર્ચ પણ બચશે. ગુજરાત સરકારના કૃષિ વિભાગ અને ઉર્જા વિભાગે એકબીજા સાથે સંકલન સાધીને ખેડૂતોને વધારાનું વીજ જોડાણ આપવાનો નિર્ણય લીધો છે. એક જ દિવસમાં 4.56 લાખથી પણ વધારે ભારતીયોએ હવાઈ સફર ખેડવાનો રેકોર્ડ બનાવ્યો છે. દિવાળીના તહેવારોની રજાઓમાં રોજે રોજ લાખો લોકો પ્લેન પકડીને મુસાફરી કરી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 19 નવેમ્બરે રવિવારના દિવસે ભારત આકાશમાં 5,958 ફ્લાઇટ્સે ઉડાન ભરી હતી, જેમાં કુલ 4,56,910 લોકોએ મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. દેશમાં પહેલીવાર એક જ દિવસમાં આટલા બધા લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. 18 નવેમ્બર શનિવારે પણ 4,56,748 લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. દિવાળીના તહેવારોની રજાઓ હોવાથી હરવા ફરવા માટે લોકોએ ફ્લાઇટ્સનો વિકલ્પ પસંદ કર્યો છે. 1 જાન્યુઆરીથી ગૂગલ પે, પેટીએમ, ફોન પેનું યુપીઆઈ એકાઉન્ટ બંધ થઈ શકે છે. જો તમે છેલ્લા 1 વર્ષથી યુપીઆઈ આઈડીનો ઉપયોગ નહીં કર્યો હોય તો 31 ડિસેમ્બર બાદ તે નિષ્ક્રિય થઈ જશે. તમારી બેંક આવા ખાતાને બ્લોક કરી દેશે. ખાતું બંધ કરતા પહેલા તમને ઈમેલ દ્વારા અથવા SMS મોકલીને જાણ કરવામાં આવશે. તમને ચોક્કસ સમયગાળો આપવામાં આવશે જેની અંદર તમારે યુપીઆઈ આઈડી એક્ટિવ કરવું પડશે. જો તમે આ સમયગાળાની અંદર યુપીઆઈ ખાતું એક્ટિવ નહીં કરો તો તેને બ્લોક કરી દેવામાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બેંકોને અને થર્ડ પાર્ટી એપ્લિકેશન્સને એક્ટિવ ના હોય તેવા યુપીઆઈ આઈડી શોધવાનું કામ સોંપી દીધું છે. સફરજનના ભાવ વધીને 1 દાયકાની ટોચે પહોંચી ગયા છે. કાશ્મીરી એપલની કિંમત ગયા વર્ષ કરતાં બમણી થઈ ગઈ છે. એ ગ્રેડના એપલનું 15 કિલોનું બોક્સ ગયા વર્ષે 500 થી 600માં વેચાતું હતું, પરંતુ અત્યારે 1500 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. કુલુ વેરાયટીના એપલનું બોક્સ 700 થી 800માં વેચાતું હતું, પરંતુ અત્યારે 1600 રૂપિયા બોલાઈ રહ્યા છે. ગયા વર્ષે 400 થી 600માં મળતું પ્લેન વેરાયટીનું બોક્સ અત્યારે 1300 રૂપિયામાં મળે છે. ભારે પૂર અને ખરાબ હવામાનને કારણે ઉત્પાદન ઘટ્યું છે અને એકલા હિમાચલ પ્રદેશમાં 240 કરોડ રૂપિયાનું સફરજનનો કારોબાર નષ્ટ થવાથી ભાવ વધ્યા છે. મોટા ભાગના સફરજનમાં ડાઘ લાગી ગયા છે, એટલે સારી ક્વોલિટીના ભાવમાં તેજી છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરી મળીશું આવી મહત્વની ખબરો સાથે. ત્યાં સુધી જોતા રહો મની નાઈ. અને હા, આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.